આજના વિડીયોમાં આપણે જોવાનું છે પ્રકરણ નંબર 10 પેટર્નની રમતનો ભાગ નંબર 2 કે કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ. અંકોનું ચોકટું, શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો? આમાં શું દેખાય છે તમને? તો કે પર્પલ બોક્સની અંદર એક દેખાય છે, યલો બોક્સની અંદર બે દેખાય છે અને પિંક બોક્સની અંદર ત્રણ દેખાય છે. પરંતુ બીજી પેટર્ન કઈ દેખાય છે આમાં? તો કે જુઓ તમે, એક બે ત્રણ અને અહીં એક ત્રણ બે, એક લાઇન આડી અથવા ઊભી લાઇનમાં એક જ સંખ્યા વારંવાર રિપીટ થતી નથી. એ રીતે હવે આપણે કીધું છે તમે મૂળાક્ષરો એ બી સીને ચોકટામાં એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર આવવો જોઈએ નહીં, બે વાર લખાય નહીં. આ તો મેં બોક્સ તમારા માટે દોરેલું છે, પરંતુ અહીં આપણે આ એબીસી મૂળાક્ષરોને આ બોક્સની અંદર ગોઠવીએ કે શરૂઆત કરીએ આપણે અહીંથી કે એ બી અને સી. હવે બીની શરૂઆત મતલબ કે એની શરૂઆત કરીશું આપણે વચ્ચેથી, જેથી આપણે રોટેશન કરતું રહે કે અહીં એ બી અને સી. જુઓ ઓરેન્જ કલરની અંદર એ આવે છે, ગ્રીન કલરની અંદર બી આવે છે અને બ્લુ કલરની અંદર સી આવે છે. હવે એ આપણે લખશું ઓરેન્જ બોક્સની અંદર, બી લખશું આપણે ગ્રીન બોક્સની અંદર અને સી લખશું આપણે બ્લુ બોક્સની અંદર. આ રીતે મેં આ પૂર્ણ કર્યું. એ રીતે તમારે આ પેટર્ન મેં આપેલી છે એની અંદર તમારે પી ક્યુ અને આર ગોઠવવાના રહેશે. પછી આવે છે જાદુઈ પેટર્ન. શું કીધું છે? બાજુમાં અંક 1 થી 7 ની પેટર્ન દર્શાવેલ છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય. હવે અહીં તમને આપેલું છે, અહીં જો આ લાઈન એક જોઈએ તો કે 7 ને 3 10, 10 માં 2 ઉમેરીએ તો 12. તો કે હા, આપણે આડી લાઈનનો સરવાળો કરીએ છીએ તો એ 12 થાય છે. હવે આ લાઈન જોઈએ તો કે 7 ને 4 11, 11 ને 1 12, તો કે હા એ પણ 12 થાય છે. 5 ને 1 6, 6 ને 6 12, એટલે આ 12 થાય છે. એ રીતે કે લાઇન વાઇઝ જે સંખ્યા લીધેલી છે 1 થી 7 સુધીની સંખ્યા છે અને દરેક લાઇનની સરવાળો જે છે એ 12 થવો જોઈએ. એવી રીતે આ પેટર્નને પૂર્ણ કરેલી છે. હવે કીધું છે, હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થવો જોઈએ. તો શરૂઆત કરીએ આપણે અહીંથી કે શરૂઆત આપણે કરી 9 થી. 9માં આપણે જોઈએ તો ઉમેરીએ 4. ચલો 9 ને 4 કેટલા થશે? તો કે 13. 13માં આપણે કેટલા ઉમેરવા પડશે? તો કે 2 ઉમેરી દીધા આપણે, 2 એટલે કેટલા થયા? આ 15 થયા. હવે અહીંયા આપણે લખી દઈએ 8. હવે જો અહીં 8 ને 2 થાય છે 10, તો 10માં આપણે કેટલા ઉમેરીએ તો 15 થાય? 5, એટલે એ પણ થઈ ગયું. હવે અહીં આપણે ઉમેરીએ 5, એટલે 5 ને 5 થયા 10. 10માં હજુ કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 5 ઉમેરીએ તો 15 થશે. હવે ઊભી લાઇનમાં જોઈ અને આ બે બોક્સને ભરી, તો કે 9 ને 5 14. 14માં કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 1. હવે અહીં જુઓ કે 8 ને 1 9. 9માં આપણે કેટલા ઉમેરીએ તો 15 થાય? તો કે 6. હવે અહીં જોઈએ આપણે કે 4 ને 5 કેટલા થશે? 9. હવે 9માં આપણે કેટલા ઉમેરીશું તો 15 થશે? તો કે 6. તો અહીંયા આપણે લખી દઈએ 6. તો આ થયો આપણો કોષ્ટક પૂર્ણ. આ રીતે તમારે કોઈ બીજી સંખ્યા પણ લઈ શકો છો, પણ સંખ્યા જે છે 1 થી 9 આવવી જોઈએ. આ સંખ્યા મેં લીધી છે એ જ જગ્યાએ લેવાની જરૂર નથી, તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંખ્યા લઈ શકો છો. હવે એના પછી આવે છે જાદુઈ ત્રિકોણ. શું કરેલું છે એમાં કે જુઓ ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ 9 થાય છે. હવે અહીં જુઓ કે 4, 5, 6, 7, 8 અને 1 9, આ બાજુનો સરવાળો 9. હવે આ બાજુનો સરવાળો જોઈએ કે 6 ને 2 8, 8 ને 1 9. અહીંનો સરવાળો જોઈએ કે 5 ને 3 8, 8 ને 1 9, કે ત્રણેય બાજુનો સરવાળો આપણે શું જોવા મળે છે? 9 જોવા મળે છે. આપણે અહીં એક પેટર્ન આપેલી છે જે આપણે જાતે કરવાની છે. શું કીધું છે એમાં? તો કે હવે 1 થી 6 અંકોનો જ ઉપયોગ કરવાનો છે અને જાદુઈ ત્રિકોણ બનાવવાનો છે. નિયમ શું છે એનો? પહેલો નિયમ તો કે 1 થી 6 સુધીના અંકો લેવાના છે અને બીજો નિયમ છે કે અંકોનો સરવાળો થવો જોઈએ 10, કે આ બાજુએ 10 થવી જોઈએ, આ બાજુએ 10 અને આ બાજુ પણ 10 થવી જોઈએ. તો ચાલો કરીએ આપણે એ પેટર્નને પૂર્ણ. તો આપણે અહીં એક સંખ્યા લઈ લઈએ 4, બરાબર. એ 4 સંખ્યા આપણે લઈ લીધી છે. 4માં આપણે સમજી લો કે લખીએ 5, એટલે કે 4 ને 5 થયા 9. હવે અહીં ઉમેરી દઈએ 1, એટલે થઈ ગયા 10. એ રીતે હવે આપણે અહીં લખીએ 6, એટલે કે 6 ને 1 થયા 7. હજી 7માં કેટલા ઉમેરીશું તો 10 થશે? તો કે 3. તો અહીં લખી દઈએ 3, થઈ ગયા 6 ને 3 9, 9 ને 1 10, 5 ને 4 9, 9 ને 1 10. એ રીતે અહીં સંખ્યા લઈએ કે 4 ને 3 થયા 7. 7માં હજી કેટલા ઉમેરીશું તો 10 થશે? તો કે 3. તમે જોઈ શકો છો કે બધી બાજુનો સરવાળો
दस थाय छे, जेनी अंदर आपणे संख्या एक थी छ सुधीनी ज लीधेली छे, एनाथी वधेली संख्या एके लीधेली नथी। हवे एना पछी आवे छे अंकोनुं टावर एटले के मीनारो। अंकोना मीनारानी जेम पण गोठवी शकाय छे। आपेली संख्यानी पेटर्न मेळववा आपणे नीचेथी शरूआत करीशुं। શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? તો ચાલો આપણે જોઈએ નિયમ શું છે। તમે અહીં જુઓ છો કે 10, 20 અને 30 બરાબર આ સંખ્યા આપેલી છે 3। હવે તમે જુઓ કે આ બોક્સ જે છે એ 10 અને 20 બંનેમાં સમાવેશ થાય છે, એટલે કે 20 અને 10 નો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે 30 થાય છે। હવે આ બોક્સ તમે જુઓ છો એ 20 અને 30 માં સમાવેશ થાય છે, એટલે કે 30 અને 20 નો સરવાળો થાય છે 50, અને આ બોક્સ સમાય છે આમાં, એટલે કે 50 અને 30 નો સરવાળો થાય છે 80। એ રીતે હવે એ શું કીધું છે, નિયમ શું છે કે લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે છે। હવે અહીં જુઓ કે 10 ને 20 30, 20 ને 30 50, 50 ને 30 80। એ રીતે અહીં 10 ને 20 30, 30 ને 20 50 અને 50 ને 30 80। આ રીતે આપણે અહીં પેટર્ન આપેલી છે એને પૂર્ણ કરીએ। શું કીધું છે, આ જ નિયમનો ઉપયોગ કરી આપેલ મિનારાને પૂર્ણ કરો। ચલો કે 10 ને 15 કેટલા થયા 25, હવે એ કરી કે 10 ને 5 કેટલા થશે 15, તો એ આવશે એના ઉપરના બોક્સમાં। 15 ને 20 કેટલા થશે, તો કે 5 ને 0 5, 2 અને 1 3, એટલે કે 15 ને 20 થાય છે 35। હવે 15 અને 25નો સરવાળો કરીને એનો જવાબ લખીશું અહીં। 5 ને 5 10, શૂન્ય વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, એટલે થશે 40, અને 25 અને 35નો સરવાળો કેટલો થશે, તો કે 60। હવે આનો સરવાળો કરીએ 60 અને 40નો શું થશે 100। આ રીતે મેં આ મિનારાને પૂર્ણ કર્યું। હવે જોઈએ બીજું, 1 ને 2 3, 3 ને 2 5, 3 ને 4, હવે આ બોક્સ ને આ બોક્સ મળે છે તો એની અંદર આપણે લખશું કે 4 ને 3 થશે 7, અને આ બોક્સને મળે છે 4 અને 5, એટલે થશે 4 અને 5નો સરવાળો જે થશે 9। હવે આ બોક્સમાં આપણે મૂકવાની છે સંખ્યા, જેનામાં કઈ કઈ સંખ્યા મળે છે, તો કે 3 અને 5, 3 અને 5 થશે 8। હવે આ બોક્સમાં કરવા માટે મળે છે સંખ્યા 5 અને 7, કેટલા થશે 5 અને 7 12, અને 9 અને 7 થશે 16। હવે આ બોક્સને પૂર્ણ કરવા માટે આ બે સંખ્યા લેવી પડશે, જ્યારે 12 અને 8 થાય છે 20, અને 12 અને 16 જે અહીં બોક્સનું પૂર્ણ કરવા માટે મદદરૂપ થશે, તો 12 અને 16નો સરવાળો થશે 28, અને એનો સરવાળાનો જવાબ લખીશું આપણે અહીં, શું થશે 48। તો આ કરી આપણે મિનારાની પેટર્ન પૂર્ણ। આજના વિડીયોમાં આટલું જ, એના પછીના જે સરવાળાના અલગ અલગ જે સમાન નિયમો છે એ આપણે બીજા વિડીયોની અંદર ચર્ચા કરીશું। ત્યાં સુધી જય હિન્દ।